आज आपणे शीखीशुं समीकरण शुं छे, समीकरणमां सरखापणाना चिन्हनो शुं अर्थ छे अने समीकरणनो उकेल शोधवानो शुं अर्थ छे। आ जुओ, आ एक तुला छे। तुलाना बन्ने बाजुना पल्लामां वजन सरखो होय छे त्यारे ते संतुलित होय छे, नहींतर नहीं। હવે માનો કે આપણે જમણા પલ્લામાં ચાર દડા અને ડાબા ત્રાજવામાં ગણ્યા વગર કેટલાક દડા મૂક્યા, જેથી ડાબું પલ્લું નીચે થયું અને જમણું પલ્લું ઉપર। હવે શું તમે જણાવી શકશો કે કયા પલ્લામાં વધારે દડા છે? જેમ કે ડાબું પલ્લું નીચે થયું છે અને જમણું પલ્લું ઉપર, તેથી ચોક્કસ દડાની સંખ્યા ડાબા પલ્લામાં વધારે હશે। અહીં શું આપણને ડાબા પલ્લામાં મૂકેલા દડાની સંખ્યા ખબર છે? ના, તો શું આપણે તેને ચલ કહી શકીએ છીએ? હા, કોઈ અજ્ઞાત સંખ્યાની કિંમત ચોક્કસ ન હોવાને કારણે બદલી શકાય છે, એટલે આ સંખ્યા એક ચલ કહેવાય છે। ચાલો આ ચલ માટે એક અક્ષરનો ઉપયોગ કરીએ। તેની સાથે શું તમે તુલાની સ્થિતિને ગણિતમાં દર્શાવી શકશો? તેને દર્શાવીશું x 4 કરતા મોટાથી। હવે આપણે તુલાને સંતુલિત સ્થિતિમાં લાવવું હોય તો શું કરવું પડશે? સ્વાભાવિક છે કે આપણે x દડામાંથી કેટલાક દડા કાઢી લેવા પડશે। અહીં આપણે જો x દડામાંથી એક દડો કાઢી લઈએ તો ડાબા પલ્લામાં દડાની સંખ્યા હશે x ઓછા 1। આ થઈ એક ચલ સાથે અભિવ્યક્તિ, જેના વિશે પહેલા આપણે શીખ્યા છીએ, પરંતુ હજુ પલ્લા સંતુલિત નથી એનો અર્થ થયો કે x ઓછા 1 એ 4 થી મોટી સંખ્યા છે। હવે જો આપણે બીજો એક દડો કાઢી લઈએ તો હવે x દડામાંથી કુલ 2 દડા ઓછા થયા, એટલે અભિવ્યક્તિ બની x ઓછા 2 અને એની સાથે તુલા પણ સંતુલિત થઈ। એટલે હવે આપણે કહી શકીએ છીએ કે બંને બાજુ દડાની સંખ્યા સરખી છે, અથવા x ઓછા 2 બરાબર 4, આને એક સમીકરણ કહેવાય છે। સમીકરણને બે બાજુઓ હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ। બંને બાજુમાં સંતુલનનો સંબંધ એટલે કે સરખાપણાની કિંમત દર્શાવવા માટે બંને બાજુઓની વચ્ચે બરાબરની નિશાનીનો ઉપયોગ થાય છે। એનો અર્થ થયો સમીકરણમાં બંને બાજુની કિંમત સરખી હોય છે। એની સાથે જરૂરી નથી કે દરેક સમીકરણમાં એક ચલ હોય જ, જે સમીકરણમાં માત્ર નિશ્ચિત સંખ્યા હોય છે એને આંકડાકીય સમીકરણ કહેવાય છે। અમુક સમયે સમીકરણ શબ્દ ફક્ત ચલવાળા સમીકરણ માટે જ ઉપયોગ કરવામાં આવે છે। હવે x ઓછા 2 આ અભિવ્યક્તિને જુઓ, આમાં આપણે x ની કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ। શું સમીકરણમાં પણ x ની કોઈ પણ કિંમત લઈ શકાય છે? આવો તેને સમજીએ। જો આપણે x ની કિંમત 3 લઈએ છીએ તો ડાબી બાજુ 3 ઓછા 2 બરાબર 1 આ શું જમણી બાજુની બરાબર છે? ના, આ ઓછું છે, એટલે કે x ની કિંમત 3 હોવાથી સમીકરણ સંતોષાતું નથી। આવી જ રીતે x ની કિંમત 4 હોય કે 5 ત્યારે પણ સમીકરણ સંતોષાતું નથી। પરંતુ x ની કિંમત 6 લેવાથી આપણને 6 ઓછા 2 બરાબર 4 મળે છે, જે જમણી બાજુની બરાબર છે, જેનાથી હવે સમીકરણ સંતોષાય છે। આવી રીતે જો x ની કિંમત 7 હોય અથવા એનાથી વધારે તો પણ સમીકરણ સંતોષાતું નથી। આનાથી એક વાત સમજાય છે કે ચલની કોઈ એક ચોક્કસ કિંમત માટે સમીકરણ સંતોષાય છે, એટલે સમીકરણ ચલ પર આધારિત હોય છે। ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે। ઉકેલ મેળવવા માટે ચલની કોઈ કિંમત લખીને સમીકરણ સંતોષાય છે કે નહીં તે જાણવાની પદ્ધતિને ભૂલ સુધાર પદ્ધતિ કહેવામાં આવે છે। આવી ઘણી પદ્ધતિઓ છે જેને આગળના ધોરણમાં શીખીશું।
આનાથી તમને સમીકરણ શું છે, સમીકરણમાં સરખાપણાના ચિહ્નનો શું અર્થ છે અને સમીકરણનો ઉકેલ શોધવાનો શું અર્થ છે એની સમજણ પડી ગઈ હશે। આભાર।